वीडियो ने जोवो समझवो अने दरेक लोको सुधी शेर करवो शा माटे जरूरी छे। कोई हीरो नु मूवी होय तो आपने 3 कलाक जोईए छे तो पछी खाली 3 मिनिट नो समय गणपति दादा माटे ना काढी शकीए। आपनो 3 मिनिट नो समय वीडियो सांभळी अने शेर करवाथी लोको पासे एक सारो संदेश पहोंचे। आपणे 10 दिवस सुधी तन मन अने धन थी गणपति दादा नी पूजा अर्चना करीए छीए अने पछी आवी हालत में छोड़ी दईए छीए। अने आवी हालत माटे जवाबदार कोण? आपणे ज ने। आवी हालत करीने आपणे करेला 10 दिवस ना पूजा पाठ नु शुं महत्व? घणा लोको विसर्जन नी जग्या पर खूब भीड होय अथवा तो नजीक थतु होय त्यां गम्मे त्यां विसर्जन करी देता होय छे। जो आवुं ज करवुं होय तो मोटा मोटा मंडप बांधीने जाहेर रस्ता पर गणपति नी मूर्ति बेसाडवानो कोई अर्थ नथी। एना करता गणपति ने बेसाडवा ज होय तो तमारा दिल मां बेसाडो, गणपति दादा राजी पण थशे। अने शुं आवी हालत करवाथी गणपति बापा ना आशीर्वाद मळे खरा? आनाथी गणपति नो अपमान थाय छे, साथे साथे नदी तळाव ना काठे गंदकी नुं साम्राज्य थई जाय छे। आपणे विसर्जन करीने निकळी जईए छीए, તેને સાફ કરવા પાછળ 3 થી 4 દિવસ નીકળી જાય છે, તો આવી રીતે કરેલા વિસર્જન થી શું ફાયદો છે? શાસ્ત્રો અનુસાર યોગ્ય રીતે વિસર્જન ના થઈ શકે તો ગણપતિની મૂર્તિ બેસાડવાની કોઈ જરૂર નથી, ઘરે પગે લાગી લેવું, મંદિરમાં ગણેશજીની મૂર્તિ હોય જ છે। બાકી જો આ હાલત લોકો વિસર્જન કરવા ડીજે ઢોલ નગારા સાથે પધરાવા જાય છે અને ગમે તેમ વિસર્જન કરે છે તો આવું ના કરો। નમ્ર વિનંતી છે કે આ વર્ષે કોઈ પણ નદી તળાવ કે કોઈ પણ જગ્યાએ એક પણ મૂર્તિ રજળતી હાલતમાં ના હોવી જોઈએ, એ જવાબદારી આપણી છે। અને દિલથી દરેક લોકો આ વિડીયો શેર કરે અને દરેક લોકો સુધી પહોંચાડે અને દરેક લોકો જાગૃત થાય કે આપણી પહેલી ફરજ આવે કે ગણપતિ દાદાની મૂર્તિ સ્થાપના કર્યા બાદ તેનો યોગ્ય રીતે વિસર્જન થાય। નાની મૂર્તિ હોય તો ઘરે પણ આ રીતે તમે વિસર્જન કરી શકો છો, અને જો થોડી મોટી મૂર્તિ હોય તો આજકાલ કૃત્રિમ તળાવની સગવડો મ્યુનિસિપાલિટી દ્વારા થાય છે, એમાં પણ આપણે ગણપતિ દાદાનું વિસર્જન કરીએ છીએ। તો પછી નદી તળાવ કે કોઈ સારી જગ્યા પર બહાર ગંદકી કરવી એ આપણી લાયકાત નથી, તો પછી ગણપતિ દાદાની મૂર્તિનું આ રીતે આપણે વિસર્જન કરીએ અને લોકોને જાગૃત કરીએ।